નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત ડિજિટલ લેક્ચર શ્રેણીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હિન્દી પ્રવેશિકામાં અઈ વિશે શીખવાનું છે. તો સૌથી પહેલાં શું આપેલું છે? ઐનક. ઐનક એટલે શું થશે? ચશ્મા. ત્યાર પછી ઐરાવત. ઐરાવત એટલે ઐરાવત. ત્યાર પછી શું આપેલું છે? પઢો ઓર લીખો, વાંચો અને લખો. એમાં શું આપેલું છે? એ તો એ તમારે પહેલાં ઘૂંટવાનો અને પછી તમારે અહીંયા સારા અક્ષરે લખવાનું છે. ત્યાર પછી છે અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. કઈ વાળો કક્કો આપેલો છે? કને બે માત્ર કઈ, ખને બે માત્ર ખઈ, ગને બે માત્ર ગઈ, ઘને બે માત્ર ઘઈ, ચને બે માત્ર ચઈ, છને બે માત્ર છઈ. તો આવી જ રીતના તમારે આખો કોકો બોલતું જવાનું છે. અહીંયા તમારે ઘૂંટવાનું છે પહેલાં અને પછી અહીંયા સારા અક્ષરે લખવાનું છે. તો આવી જ રીતના તમારે આખો કોકો તમારે બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું પણ જવાનું છે. ત્યાર પછી પઢો શીખો ઓર લીખો, વાંચો શીખો અને લખો. શબ્દ આપેલા છે, પહેલો શબ્દ શું છે? મૈયા. ત્યાર પછી ભૈયા, નૈયા, સૈર, ખૈર અને સૌથી છેલ્લો શબ્દ તૈરના. તો પહેલાં તમારે ઘૂંટવાનું અને પછી તમારે અહીંયા લખવાનું. ત્યાર પછી એસે શરૂ હોને વાલે શબ્દ કો ખરા કરો, એથી શરૂ થનારા શબ્દને આપણે એની સામે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી પહેલો શબ્દ શું છે? પૈસા. તો એની સામે તમારે ખરાની નિશાની કરવાની. ત્યાર પછી શું છે? ખૈર. તો એની સામે પણ આવશે ખરાની નિશાની. ત્યાર પછી આમાં આવશે નહીં, એના પછી શું આપેલું છે? ભૈયા. તો એની સામે તમારે ખરાની નિશાની કરવાની. ત્યાર પછી એનક. એનક તો એની સામે પણ ખરાની નિશાની કરવાની. ત્યાર પછી શું આપેલું છે? એકો તીરકી દિશામે પડકર શબ્દ બનાવો, એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. તો પહેલો શબ્દ આપેલો છે એ ન કો, તો અહીંયા આપણને આપેલો છે એ લખેલું છે બોક્સમાં. ત્યાર પછી એરાવત, આપણે અહીંયા એ આપેલો છે એને અહીંયા શું શબ્દ આપેલો છે? રાવત. તો એરાવત એ શબ્દ બન્યો, તો તમારે અહીંયા બોક્સમાં લખવાનું. ત્યાર પછી એસા, તો અહીંયા તમારે બોક્સમાં લખવાનું. ત્યાર પછી શું આપેલું છે? ક્યો. તો એક્યો શબ્દ શું બન્યો? એક્યો. તો અહીંયા લખવાનું. ત્યાર પછી લાન, એ લા ન, તો અહીંયા બોક્સમાં લખવાનું. ત્યાર પછી ઐશ્વર્ય, ઐશ્વર્ય છે એ શબ્દ અહીંયા આખો બોક્સમાં લખવાનો છે. ત્યાર પછી ચિત્ર પહોંચાન કર નીચે ઉસકા નામ લીખો, ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખવાનું છે. કૌંસમાં અહીં આપેલું છે સૈનિક, પૈસા, દૈનિક અને બેલ. તો પેલું ચિત્ર શેનું છે? છાપાનું. તો એને શું કહેવાય? દૈનિક. તો પહેલા ચિત્રમાં અહીંયા તમારે લખવાનું દૈનિક. ત્યાર પછી શેનું ચિત્ર છે? સૈનિકનું. તો અહીંયા લખવાનું સૈનિક. ત્યાર પછી શેનું ચિત્ર છે? બેઈલ. તો અહીંયા લખવાનું બેઈલ. અને સૌથી છેલ્લું ચિત્ર શેનું છે? પૈસાનું. તો અહીંયા લખવાનું પૈસા. ત્યાર પછી ચિત્ર પહોંચાન કર કોષ્ટક ભરો, ચિત્ર ઓળખી ખાના પૂરો. તો અહીંયા પહેલું ચિત્ર શેનું છે? છાપાનું. તો અહીંયા લખવાનું દૈનિક. અહીંયા તમારે દઈ લખવાનો, ની તો આપેલું છે અને અહીંયા ક, દૈનિક. અને આ ચિત્ર શેનું છે? સૈનિકનું. તો અહીંયા સૈનિક. ત્યાર પછી શેનું ચિત્ર છે? રીંગણાનું. અને અહીંયા મેદાનનું. તો રીંગણાને શું કહેવાય? બેંગન. અહીંયા લખવાનું બેંગન, ન તો આપેલો છે, પછી અહીંયા લખવાનું મેદાન. ત્યાર પછી હોડીનું ચિત્ર છે અને ગાયનું ચિત્ર છે. તો અહીંયા લખવાનું નૈયા અને અહીંયા શું લખવાનું? ગૈયા. ત્યાર પછી બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષર લખવાના છે. તો અહીંયા લા આપેલું છે, તો અહીંયા શું લખશું? મૈલા.
ત્યાર પછી ર અને ના આપેલું છે તો અહીંયા શું લખવાનું તે ર ના અહીંયા તે લખવાનું એટલે શબ્દ બનશે તે ર ના અહીંયા શું લખશો મૈયા બરાબર ત્યાર પછી ફૈલાવ તો અહીંયા ફ ફને બે માત્ર લખવાનું ફૈલાવ ત્યાર પછી અહીંયા ચૈન ત્યાર પછી છૈલા એ ન ક અને સૌથી છેલ્લે બેલ ત્યાર પછી કોષ્ટક છે શબ્દ ચૂન કર ખાલી જગહ ભરો કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં શબ્દ આપ્યા છે પેર બેલ અને મેદાન તો અહીંયા શેનું ચિત્ર છે બેલનું તો ભૈયા અહીંયા શું આવશે બેલ ભૈયા બેલ પકડ અહીંયા લખવાનું તમારે બેલ ત્યાર પછી શેનું ચિત્ર છે મેદાનનું તો બહન ખાલી જગ્યા મેં ખેલ તો અહીંયા લખવાનું મેદાન બરાબર બહન મેદાન મેં ખેલ ત્યાર પછી શેનું ચિત્ર છે પગનું પૈર તો ગીતા જમીન પર ખાલી જગ્યા રખ તો અહીંયા લખવાનું તમારે પૈર ગીતા જમીન પર પૈર રખ ત્યાર પછી વાક્ય પઢો ઓર લખો વાક્ય વાંચો અને લખો તો પહેલું વાક્ય છે કૈલાસ પૈસા લા તો તમારે અહીંયા ખૂટવાનું છે કૈલાસ પૈસા લા અને લખવાનું છે ત્યાર પછી બહન ગયા ચરાને જા અહીંયા લખવાનું સારા અક્ષરે બહન ગયા ચરાને જા ત્યાર પછી માલા ઘૂમને નૈનીતાલ જા અહીંયા તમારે સારા અક્ષરે વાક્ય લખવાનું છે અને સૌથી છેલ્લું વાક્ય સૈનિક દેશ કી રક્ષા કરતા હે તો અહીંયા લખવાનું સારા અક્ષરે સૈનિક દેશ કી રક્ષા કરતા હે તો બાળમિત્રો તમારે આજે હોમવર્કમાં આપણે જે પણ હિન્દીમાં આપણે કર્યું એ બધું જ તમારે જે બાકી રહ્યું હોય એ તમારે હોમવર્કમાં લખવાનું છે જય શ્રી કૃષ્ણ